આ રાજ્યની સરકાર પર કંપની હાવી છે, વિદ્યાર્થીઓના ઉમેદવારોના ભાવી કંપનીના હાથમાં આપી દેવામાં આવ્યા છે. જ્યારે આ કંપનીને કામ સોંપાઈ રહ્યા હતા ત્યારે પણ નવજીવને અવાજ ઉઠાવી અને સવાલ કર્યો હતો કે ભરોસો કઈ રીતે કરવો, કે આ કંપની કરશે તે પારદર્શકતા ભર્યું હશે અને આ કંપનીને તમે પરીક્ષા લેવા માટેની જ નહીં પરંતુ પેપર કાઢવાની પણ જવાબદારી આપો છો, તો તેની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવશે. આ તમામ સવાલોનો જવાબ હવે અમને મળી ગયો છે. અભિનંદન છે, આ રાજ્યની સરકાર છે તેને અભિનંદન છે, જી ટ્રિપલ SBના ચેરમેનને, અને અભિનંદન છે જી ટ્રિપલ SBના સચિવને, કારણ કે વન વિભાગની ભરતીમાં જે પરીક્ષા લેવાય તેના ગોબર વાળા છતા થવા લાગ્યા છે. વિગતવાર વાત કરીએ કઈ રીતે આ કંપની પોતાને આ રાજ્યની સરકાર કરતાં સર્વોપરી સત્તા માને છે અને સચિવ કે ચેરમેનનું પણ નથી માનતા. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર વસ્યા, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આ રાજ્યમાં સરકાર છે, આ રાજ્યમાં વિધાનસભાની અંદર ચૂંટાયેલા ધારાસભ્યો છે અને ચૂંટેલો મુખ્યમંત્રી પણ છે, પરંતુ આ રાજ્યમાં સત્તા કોની હોવી જોઈએ? સત્તા લોકોની હોવી જોઈએ તેવું તમે માનો છો, પરંતુ જ્યારે જ્યારે ઉમેદવારોની ભરતી પ્રક્રિયાના પેપર લીકના સવાલ થાય, જ્યારે જ્યારે ભરતી પ્રક્રિયામાં ગોબરવાળા, જ્યારે જ્યારે પેપર લીકના મામલાની સાથે સાથે પેપરમાં ક્ષતિઓ અને છબરડાની વાત આવે, ત્યારે આ રાજ્ય મોખરે રહ્યું છે અને અત્યારે ફરીથી મોખરે આવી ગયું છે. કારણ કે આ રાજ્યના જી ટ્રિપલ SB એટલે કે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળે ભરતી પ્રક્રિયાને ઝડપી કરવાના શુભ અને શુદ્ધ આશયથી કોમ્પ્યુટર આધારિત ભરતી લેવી, ખાનગી કંપનીઓને કામ આપવું તે દિશામાં આગળ કદમ કર્યા અને ત્યારે જ નવજીવને કેટલાક સવાલો કર્યા જેના જવાબો પણ મળ્યા. પરંતુ એ નવજીવનના તમામ સવાલોના જવાબ હવે અમને લાગે છે કે મળી રહ્યા છે, કારણ કે ફોરેસ્ટ બીટગાર્ડની ભરતી પ્રક્રિયામાં પેપરમાં કેટલીક ક્ષતિઓ જોવા મળી અને એ ક્ષતિઓ અક્ષમ્ય છે, કારણ કે 48 સેટ પેપર ખાનગી કંપનીએ બહાર પાડ્યા અને તેની પરીક્ષા લેવાય અને 48 પેપરમાં 5-10 સુધીના સવાલો છે તે પાયા વિહોણા, ખોટા કે વાહિયાત છે તેવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. તો માર્ક્સના ગણિત કેવી રીતે કરવા? પાયા વિહોણા જવાબનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે, છતાં પણ આ કંપની માનવા તૈયાર નથી આ રાજ્યની સરકારનું, આ રાજ્યના સરકારી અધિકારીઓનું, જી ટ્રિપલ SBના ચેરમેનનું અને સચિવનું. શું છે તો વાત એવી છે કે અમદાવાદ જિલ્લા સિવાય ગુજરાતના તમામ જિલ્લાઓમાં, લગભગ સમગ્ર રાજ્યમાં કયા પ્રાણીની પ્રજાતિ જોવા મળે છે? આવો સવાલ પૂછવામાં આવ્યો ફોરેસ્ટ બીટગાર્ડની ભરતી પ્રક્રિયામાં અને જવાબ સાચો શું છે? તો કે ચિત્તો. હવે જો ચિત્તો અમદાવાદ સિવાય તમામ જગ્યાએ જોવા મળતો હોય એવું કોઈ જિલ્લો એકાદો પણ તમારા ધ્યાનમાં હોય તો કમેન્ટમાં જણાવજો. ચિત્તાને પ્રધાનમંત્રી અહીંયા લાવ્યા, કેટલા જીવ્યા કેટલા મર્યા એ સવાલ પૂછ્યો હોત તો પણ વ્યાજબી હતું, પરંતુ ચિત્તો ગુજરાતમાં અમદાવાદ સિવાય તમામ જિલ્લામાં છે. આ સવાલ ગાંડો પણ સમજે એટલો સહેલો છે કે ખોટો છે, પણ આ કંપની કેમ માનતી નથી? આવા અનેક સવાલો છે જે કંપની માનતી નથી, જેના સોલ્યુશન હજુ સુધી લાવી શકી નથી. તો આ ખાનગી કંપની સાથે ધંધો કરી અને કોણે મલાઈ રડી લીધી એના પણ હવે સવાલો આવશે, કારણ કે આ ખાનગી કંપનીને આ અધિકારીઓ મનાવી નથી શકતા કે તમારા સવાલ ખોટા છે. તેનો મતલબ એ છે કે કંપની પોતાને સર્વોપરી માને છે, સરકારના અધિકારીઓ કરતાં ઉપર માને છે, અને આ રાજ્યના લાખો વિદ્યાર્થી જેણે ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા આપી છે તેના કરતાં ઉપર માને છે. શું આ કંપનીને કામ આપવા માટે પણ કોઈ ષડયંત્ર હતું? આ ખાનગીકરણ કરવાની કોઈ નવી પ્રક્રિયા હતી કે પરીક્ષા પણ હવે ખાનગી કંપનીઓ લેશે અને ત્યાં છબરડા નહીં થાય, નક્ષિક પાક સાફ પરીક્ષા લેવાશે અને પ્રામાણિકતાપૂર્વક આપણે સરકારી કર્મચારી અધિકારીઓની ભરતી કરીશું? આ ખાનગી કંપનીઓનું તૂત જ્યારે નાખવામાં આવ્યું ત્યારે જ નવજીવને સવાલ ઉઠાવ્યા હતા અને પૂછ્યું હતું કે આમાં ગોબરવાળો ન થાય તેના માટેની પૂર્વ તૈયારી શું, કારણ કે તમામ કામ ખાનગી કંપનીને આપવામાં આવ્યું છે અને એ જ ખાનગી કંપનીના પોતાના જ રિક્રુટમેન્ટના, પોતાની જ કંપનીમાં ભરતીના કૌભાંડ ખુલી ચૂક્યા છે પણ તાજેતરમાં, છતાં પણ આપણે કેમ કામ આપ્યું? સવાલ અનેક છે, જોઈએ જવાબ મળે છે કે કેમ આ વિદ્યાર્થીઓને ન્યાય મળે છે, કે કેમ આ ચિત્તો ગુજરાતમાં ક્યાં જોવા મળે છે, આ કંપની સિદ્ધ કરાવી શકે છે કે કેમ, અને તમે આ સિદ્ધ કરાવો એવું આ રાજ્યનો અધિકારી પૂછી શકે છે કે કેમ, કારણ કે સચિવ હસમુખ પટેલ આ બાબતે પોઝિટિવ વલણ વિદ્યાર્થીઓ માટે રાખી અને લડી રહ્યા છે. તેમનું પણ માનવું છે કે વાત સાચી છે, પાયા વિહોણા સવાલ છે, આ સવાલો ન ચાલે તે ખોટા છે અને તેના માટેનું પ્રક્રિયા આગળ થવી જોઈએ, પણ કંપની કરતી નથી. તો ચેરમેન કમલ દયાણી છે, ચેરમેન IAS કમલ દયાણી શું કરી રહ્યા છે અને તેઓનું પણ કંપની નથી માનતી કે શું, એ તમામ બાબતો વિશે મેં
પડતાલ કરી રહ્યા છે. માહિતી મળશે તો હું આપને જણાવીશ, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આ ખાનગી કંપની સરકાર કરતાં પોતાને ઉપર સમજે છે, તો અને તો જ આટલા દિવસ સુધી આ અધિકારીઓની વાત, આ પાયા વિહોણા સવાલવાળી વાત કંપની માનતી ના હોય. આ જ પ્રકારના અહેવાલ સમાચાર પડદા પાછળની કહાનીઓ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા